કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા 64 દાગંદા હરવળ વિધાનસભા ભાજપ કાર્યાલય ખાતે જંગી સભા સંબોધી બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. ગુજરાત રાજ્યમાં રાજકીય પક્ષો દ્વારા હવે ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતપોતાના પક્ષને જીતાડવા કમર કસી રહ્યા છે. ત્યારે આજ રોજ 64 ધાંગધ્રા હળવદ વિધાનસભાના ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે જંગી સભા યોજવામાં આવી હતી. 64 ધાંગધ્રા હળવદ વિધાનસભાના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા સભા સંબોધતા વિકાસના કામો સાથે અવનવી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા. આ જંગી સભામાં મહિલા વિકાસ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈકે જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ કવાડિયા, ભાજપ ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના હોદ્દેદારો, સ્થાનિક ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, મહિલા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશ્વર બારી, ZSTV, ધાંગધ્રા. भारतीय जनता पार्टी पहले से अधिक सीटें जीतकर